નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું કિંજલ જાદવ વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ગયા વિડીયોમાં ગ્રામરનો ટોપિક ભણી ગયા અને ધોરણ ચારની પાઠ્યપુસ્તકમાં આપણે યુનિટ વન પૂર્ણ કર્યું હવે આપણે ધોરણ ચાર વિષય ઇંગ્લિશની પાઠ્યપુસ્તકમાં યુનિટ ટુ ભણવાનું છે થિંગ્સ અરાઉન્ડ અસ થિંગ્સ અરાઉન્ડ અસ એટલે આપણી આજુબાજુની વસ્તુઓ તો આપણે એમાં એક્ટિવિટી વન જોઈએ એક્ટિવિટી વનમાં આપણે શું જોઈએ છીએ તો કે એક ચિત્ર આપેલું છે અને બાજુમાં બલન્સ અને અલગ અલગ કલરના નામ લખેલા આપેલા છે તો આપણે ચિત્રમાં જોઈએ આપણને ચિત્રમાં શું દેખાય છે તો એક લાલ કલરનો ફુગ્ગો ફુગ્ગાને ઇંગ્લિશમાં શું કહેવાય બલૂન બલૂન દેખાય છે અને એ સ્માઈલ કરતો હોય એવું દેખાય છે એની બાજુમાં યલ્લો કલરની કાઇટ છે યલ્લો એટલે પીળું કાઇટ એટલે પતંગ પતંગ દેખાય છે એ પણ સ્માઇલ કરે છે અને ગ્રેસ એટલે કે ઘાસ દેખાય છે અને ઘણા બધા વૃક્ષો દેખાય છે અને ઘર દેખાય છે અને નદી વહેતી હોય એવું ચિત્ર દેખાય છે અને અહીંયા નીચે છે એ નાની એવી પોયમ આપેલી છે ચિત્રની બાજુમાં કલરફુલ બલૂન્સ આપેલા છે અને કલરના નામ આપેલા છે તો આપણે જોઈએ પહેલો ફુગ્ગોનો કલર કેવો છે પિંક પિંકનો સ્પેલિંગ શું થાય પી એન કે પી આઈ એન કે પિંક એટલે ગુલાબી એના પછી કયો છે બ્લુ બી એલ યુ ઇ બ્લુ એટલે વાદળી અથવા તો ભૂરો રંગ એના પછી યલો છે વાય ઇ ડબલ એલ ઓ ડબલયુ યેલો એટલે પીળો એના પછી છે ગ્રીન ગ્રીનનો સ્પેલિંગ શું થાય છે જી આર ડબલ ઈ એન ગ્રીન એટલે લીલો એના પછી છે ઓરેન્જ ઓરેન્જ નો સ્પેલિંગ શું થાય છે ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી કલર હવે આપણે આ ચિત્રમાં આપેલી એક નાની એવી રેમને વાંચ સાંભળીએ અને સમજીએ અ બી ગ્રેડ ઇન ધ સ્કાય હી સ્માઈલ એટ ધ એન્ડ સે ગુડ બાય અબી બીગ એટલે મોટું રેડ એટલે લાલ કલર બલૂન એટલે ફુગ્ગો અહીંયા લાલ કલરનો ઉપરનો ફુગ્ગો દેખાય છે એ વેન્ટઅપ એટલે કે ઉપર ઇન એટલે કે અંદર ધ સ્કાય એટલે આકાશમાં ઉપર છે હી સ્માઈલ્ડ એટ ધ કાઇટ ઉપર આકાશમાં જઈ અને સ્માઇલ્ડ એટલે કે હસવું સ્મિત કરવું પતંગ પતંગ કહેવું ગુડ બાય ગુડ બાય એટલે આવજો કહે છે ત્યારબાદ આપણે નીચેની સૂચના આપેલી છે અહીં રેડ ને બદલે અન્ય રંગ પિંક બ્લુ યલ્લો ગ્રીન ઓરેન્જ મૂકી રાઈમ બનાવો અને ગાવો આ એક સ્ટાન્જા છે એ આપણે જોયો હવે બીજો સ્ટાંજા હું બનાવું છું બીજો રેડ છે એની જગ્યાએ બીજો કલર મૂકીને આપણે બીજો સ્ટાંજા બનાવવાનો છે અ બિગ પિંક બલૂન ફાઈટ અપ ઇન ધ સ્કાય હી સ્માઇલ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય એવી રીતના તમારે રેડની જગ્યાએ આ બધા કલર મૂકી અને રાઇમ બનાવવાની છે હવે જોઈએ એક્ટિવિટી બે તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો નીચેના મૂળાક્ષરો ઓળખો અને લખો તો અહીંયા બે મૂળાક્ષરો આપેલા છે બી અને એલ એને લગતા બાજુમાં અલગ અલગ સ્પેલિંગ પણ આપેલા છે એને આપણે ધીઝ અથવા તો ધેટ મૂકી અને વાક્ય બનાવવાનું છે તો ચાલો આપણે બીને ધીઝથી અને એલને ધેટથી વાક્ય બનાવી અને સમજશું પહેલાં આપણે લેટર બી જોઈએ પેલો સ્પેલિંગ આપેલો છે બનાના અ બનાના બનાના એટલે કેળું તો પહેલાં વાક્ય બનાવીએ ધીઝ ઇઝ અ બનાના ધીઝ એટલે આ ઈઝ એટલે છે અ બનાના એટલે કેળું આ કેડું છે એના પછી છે બોય બી ઓ વાય બોય એટલે છોકરો હવે એનું વાક્ય બનાવીએ બોય બોય એટલે છોકરો આ છોકરો છે અ બેગ ધીઝ ઇઝ અ બેગ બેગ એટલે દફતર આ દફ્તર છે હવે એના પછીનો સ્પેલિંગ છે અ બલૂન ધીસ ઇઝ અ બલૂન બલૂન એટલે શું તો કે ફૂગો આ ફૂગો છે એના પછીનો સ્પેલિંગ છે રેબિટ ધીસ ઇઝ અ રેબિટ રેબિટ એટલે શું થાય તો કે સસલું આ સસલું છે આ આપણે લેટર બીના બનાવેલા વાક્ય જોયા હવે આપણે એલ લેટરના વાક્ય જોઈશું એલ લેટરના વાક્ય છે શું મૂકીને બનાવવાના છે તો કે ધેટ મૂકીને બનાવવાના છે તો એમાં પહેલો સ્પેલિંગ શું છે બલ્બ બલ્બ એટલે શું તો કે લેમ્પ લેમ્પ ધેટ ઇઝ ઈઝ એટલે છે અ બલ્બ એટલે કે લેમ્પ તે લેમ્પ છે એના પછી છે બેલ્ટ બેલ્ટ એટલે પટ્ટો ધેટ ઇઝ અ બેલ્ટ બેલ્ટ એટલે પટ્ટો તે પટ્ટો છે એના પછીનું છે લેમન ધેટ ઇઝ અ લેમન લેમન એટલે શું તો કે લીંબુ તે લીંબુ છે એના પછીનો છે સ્પેલિંગ અ બાઇસિકલ ધેટ ઇઝ અ બાઇસિકલ બાયસિકલ એટલે શું સાયકલ તે સાયકલ છે એના પછીનો સ્પેલિંગ છે અ પેન્સિલ ધેટ ઇઝ અ પેન્સિલ પેન્સિલ એટલે શું તો કે લખવાની પેન્સિલ આવે છે એ તે પેન્સિલ છે હવે નીચે બી લેટર આપી બ્લેન્ક આપેલી છે અને એની બાજુમાં એલ લેટર આપી અને બ્લેન્ક આપેલી છે ખાલી જગ્યામાં આપણે આ પાના ઉપર આપેલા બી ગણો અને આ પાના ઉપર આપેલા એલ ગણો અને કાઉન્ટમાં જેટલા બી અને એલ થાય એ સંખ્યા તમારે ત્યાં લખવાની છે એક્ટિવિટી બે આપણે ભણી ગયા હવે આપણે એક્ટિવિટી ત્રણમાં જોઈએ તમારા શિક્ષકની મદદથી ફાઇન્ડ આઉટ સમથિંગ અને એડ ઓન ગેમ રમો ફાઇન્ડ આઉટ સમથિંગ એટલે તમારે કોઈ વસ્તુ ગોતી અને એ જે વસ્તુ છે એમાં ઉમેરતું જવાનું છે એવી રમત તમે તમારી ઘરે તમારા મિત્રો સાથે અથવા તો મમ્મી પપ્પા સાથે બેસી અને લખી શકો છો કે જેમાં બે પાર્ટ પાડવાના એ પાર્ટમાં અલગ અલગ વસ્તુ લખવાની અને એ વસ્તુમાં તમારી આજુબાજુની જે વસ્તુ છે તમને જે નામ આવડે છે ઇંગ્લિશમાં અથવા તો ગુજરાતીમાં એ વસ્તુના નામ તમે શોધી અને અલગ અલગ પાર્ટમાં લખી શકો છો હવે જોઈએ આપણે એક્ટિવિટી મદદથી વાક્ય બોલો નીચેના મૂળાક્ષરો ઓળખો અને લખો હવે આપણે એક્ટિવિટી બે માં સેમ આ જ પ્રોસેસ ભણી ગયા મૂળાક્ષરો આપેલા હતા બી અને એલ અને બાજુમાં સ્પેલિંગ આપેલા હતા એ સ્પેલિંગમાં આપણે ધીઝ અને ધેટ લગાડીને વાક્ય બનાવ્યા આમાં પણ એ જ રીતે કરવાનું છે તો પહેલો લેટર છે એમ એ રીતે ઘણા લેટર અહીંયા આપેલા છે તો આપણે ધીઝ અને ધેટ વડે વાક્ય બનાવશું ધીઝ ઇઝ અ મેંગો મેંગો એટલે કેરી આ મેંગો છે ધીઝ ઇઝ અ મેન મેન એટલે માણસ આ તો પુરુષ પુરુષ એમ આ આ માણસ છે છે હવે જોઈએ અ ફાર્મર ધી ઇઝ અ ફાર્મર ફાર્મર એટલે શું તો કે ખેડૂત આ ખેડૂત છે એના પછીનું છે અ કોમ્બ કોમ્બ એટલે જેનાથી આપણે દરરોજ આપણા વાળ ઓળાવીએ છીએ એ એને શું કહેવાય ઇંગ્લિશમાં કોમ્બ ધીઝ ઇઝ અ કોમ આ કાસ્કો છે એના પછીનો લેટર છે ડબલ્યુ ડબલ્યુમાંના સ્પેલિંગ એની આજુબાજુ આપેલા સર્કલની આજુબાજુ આપેલા છે એને આપણે ધીઝ અથવા તો ધેટ મૂકી અને વાક્ય બનાવવાનું છે ધેટ ઇઝ અ વિન્ડો વિન્ડો એટલે શું તો કે બારી બારી તે છે ધેટ ઇઝ અ વુમન વુમન એટલે શું વુમન એટલે સ્ત્રી અથવા તો સ્ત્રી જાતિ તે સ્ત્રી છે અ ક્રો એટલે એના પછીનો સ્પેલિંગ છે અવ એટલે જડબુ ધેટ ઇઝ અ જવ તે જડબુ છે એના પછીના લેટર છે જ વી વાય આ મૂળાક્ષરોમાં વાક્ય આપણે અમુક શબ્દમાં ધેટ યુઝ કરીશું અને અમુક શબ્દમાં આપણે ધીઝને યુઝ કરીને વાક્ય બનાવશું તો આપણે મૂળાક્ષર જે લઈએ અ ઝાર ઝે એટલે બરણી ધેટ ઇઝ અ ઝાર તે બરણી છે એના પછીનું સ્પેલિંગ છે જોકર ધેટ ઇઝ અ જોકર તે જોકર છે એના પછીનું છે જંગલ જંગલ આ જંગલ ઇઝ જગ એટલે કુંજો પાણી ભરવાનું પાત્ર છે એને પણ આપણે કુંજો કહીએ ધી ઇઝ અ જગ આ જગ છે અ જજ જજ એટલે નિર્ણાયક ન્યાયાધીશ બરાબર ધેટ ઇઝ અ જજ તે ન્યાયાધીશ છે અથવા તો નિર્ણાયક છે એના પછી આપણે લેટર વી જોઈએ ધીસ ઇઝ અ વેન વેન એટલે શું વેન એટલે વેન આ વેન છે એના પછી છે અ ફ્લાવર વોશ ફ્લાવર એટલે ફૂલ અને વોશ એટલે દાની ફૂલદાની જે ફ્લાવર રાખવાનો પોટ હોય છે એને શું કહેવાય ફ્લાવર વોશ એનો ગુજરાતીમાં અર્થ થાય છે ફૂલદાની ધેટ ઇઝ અ ફ્લાવર વોશ તે ફૂલદાની છે એના પછી છે અ કવ કવ એટલે ગુફા ધેટ ઇઝ અ કવ તે ગુફા છે એના પછી છે અ અ ડ્રાઈવર ધેટ ઇઝ ડ્રાઈવર તે ડ્રાઈવર છે હવે જે અને વી મૂળાક્ષર જોયા બાદ હવે આવશે વાય પેલો સ્પેલિંગ છે યલ્લો ફ્લાવર યલ્લો એટલે પીળું અને ફ્લાવર એટલે ફૂલ ધેટ ઇઝ અ યલ્લો ફ્લાવર આ પીળા કલરનું ફૂલ છે એના પછી છે અ પ્લેયર પ્લેયર એટલે રમનાર રમત રમનાર છે એને આપણે શું કહીએ પ્લેયર ધીઝ ઇઝ અ પ્લેયર આ રમત રમનાર છે એના પછીનો શબ્દ છે અ યંગ મેન યંગ મેન એટલે યુવાન માણસ ધેટ ઇઝ અ યંગ મેન તે યુવાન માણસ છે એના પછીનો સ્પેલિંગ છે અ પ્રેયર પ્રેયર એટલે પ્રાર્થના ધીઝ ઇઝ અ પ્રેયર આ પ્રાર્થના છે અહીંયા આપણી એક્ટિવિટી ફોર છે એ પૂર્ણ થાય છે હવે આપણે જોઈએ એક્ટિવિટી ફાઈવ એક્ટિવિટી ફાઈવની સૂચના વાંચીએ સમાન રંગ ધરાવતા ચિત્રને તે જ રંગની સ્કેચ પેન વડે જોડો તે રંગનું નામ અંગ્રેજીમાં તે રંગની સ્કેચ પેન વડે લખો વ્હાઈટ સિવાય વ્હાઈટ એટલે સફેદ એનો યુઝ એટલા માટે નથી કરવાનો કે તમારા વ્હાઈટ કલર એટલે કે સફેદ કલરના પેજમાં તમે જે લખાણ કરશો એ પેન્સિલ અથવા તો સ્કેચ પેનથી એ દેખાશે નહીં એટલે આપણે સફેદ સિવાયની બીજી જે કલરની તમારી પાસે સ્કેચ પેન છે એનો યુઝ કરી એનો ઉપયોગ કરી અને બોક્સમાં નામ લખવાનું છે અને ચિત્રોને જોડવાના છે તો આપણે પહેલાં ઉપરની માં રંગોના સ્પેલિંગ આપેલા છે એ જોઈએ પેલું છે ગ્રીન બીજું છે યલો ત્રીજું છે બ્લુ ચોથું છે રેડ પાંચમું છે વ્હાઈટ છઠ્ઠું છે બ્લેક અને સાતમું છે પિંક તો પહેલાં આપણે જોઈએ ગ્રીન ગ્રીનના કેટલા ચિત્રો આપેલા છે એને આપણે જોડી અને સ્પેલિંગ લખીએ એક બર્ડ છે અને એક ફ્રૂટ છે અને અહીંયા ગ્રીનનું સ્પેલિંગ લખશું ગ્રીનનું સ્પેલિંગ શું થાય જી આર ડબલ ઇ એન ગ્રીન એટલે લીલું એના પછી છે યલો કલર તો યલો કલરનું કયું કયું ચિત્ર આપેલું છે મેંગો આપેલી છે અને એક બનાના યલો કલરનું નજીકનું બોક્સ કયું છે તો આ ત્યાં આપણે યલ્લોનો સ્પેલિંગ લખશું યલોનો સ્પેલિંગ શું થશે વાય ઇ ડબલ એલ ઓ ડબલ્યુ યલો હવે બ્લુ કલર બ્લુ કલરના કયા કયા ચિત્ર આપેલા છે તો એક ટી શર્ટ આપેલું છે એક વાદળું છે અને એક બોક્સ છે અને એને નજીકનું બોક્સ આ છે તો ત્યાં આપણે બ્લુ કલરનો સ્પેલિંગ લખશું તો એનું સ્પેલિંગ શું થશે બી એલયુ ઇ ત્યાં બ્લૂનો સ્પેલિંગ લખશું એના પછીનો કલર છે રેડ તો રેડની કઈ કઈ વસ્તુ આપેલી છે એક બલૂન છે એક પેન્સિલ છે અને એક રિબિન છે એની નજીકનું બોક્સ આ થાશે ત્યાં આપણે રેડ નો સ્પેલિંગ લખવાનો છે રેડ નું સ્પેલિંગ શું થશે આર ઈડી રેડ એના પછી છે વ્હાઈટ વ્હાઈટને માત્ર આપણે પેન્સિલથી જોડવાનું છે કેપ સોક્સ ને શોર્ટ્સ અને ત્યાં કોઈ પણ બીજી સ્કેચ પેનથી વ્હાઇટ કલર એવું લખવાનું છે હવે જોઈએ બ્લેક કલર બ્લેક કલરનું એક બેગ છે એક કાર છે અને એક મેટ છે અને એનું નજીકનું બોક્સ છે આ અહીંયા આવશે બ્લેકનો સ્પેલિંગ બ્લેકનો સ્પેલિંગ શું થાશે બી એલ એ સિકકે બ્લેક હવે આવશે પિંક એટલે કે ગુલાબી કલર પિંકની કઈ કઈ વસ્તુ છે તો એક ફ્રોક છે એને શૂઝ છે અને એક ફ્લાવર છે એનું નજીકનું બોક્સ આ થશે ત્યાં આપણે પિંકનો સ્પેલિંગ લખશું પિંકનો સ્પેલિંગ શું થાશે પી થશે એન કે પિંક અહીંયા આપણી એક્ટિવિટી ફાઇવ છે એ કમ્પ્લીટ થાય છે અને આગળના વિડીયોમાં આપણે બીજી એક્ટિવિટીનો અભ્યાસ કરીશું ધન્યવાદ